बाळ मित्रों स्वागत छे तमारू मारी चेनल ज्ञान विश्व मा। आ चेनल नी अंदर शैक्षणिक माहितीओ, अभ्यासक्रमो तथा सरकारी योजनाओ विषे नी माहिती अपलोड करवामां आवे छे। जो हजी सुधी तमे आ चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब बटन उपर क्लिक करी बाजुनो बेल आइकन पर पण क्लिक करो के जेथी करीने आ चेनल ना नोटिफिकेशनो तमने मळता रहे। बाळ मित्रो आपणे जोई रह्या छे स्वाध्याय 12.2 नो दाखला नंबर 6 धोरण 7 प्रकरण 12 बीजगणितीय पदावलिओ। वीडियो चालू करता पहेला जो बोर्ड पर ना अक्षरो तमे ना वाची सकता होय तो अहींया पहेला ऑप्शन ना 3 डॉट्स ने क्लिक करी नीचे जे क्वालिटी नो ऑप्शन खुले छे एने वधुमां वधु पसंद करो के जेथी बोर्ड पर ना अक्षरो तमे वाची सको। हवे आपणे एवुं कीधुं छे के आमां छठा दाखलामां कुल 2 दाखला छे ए अने बी। बोर्ड उपर ए ज जुओ छो, बी दाखलो पण आपणे आज वीडियोमां गणवानो छे एटले वीडियो थोड़ो लांबो थशे। अपने कीधुं छे ए दाखलामां 3x + y + 11 अने ऋण y - 11 ना सरवाळामांथी 3x - y - 11 बाद करो। तो आ दाखलो बे स्टेपमां थशे। पहला स्टेपमां आपणे आ बंने रकमनो सरवाळो करशुं अने जे जवाब आवशे एमांथी आपणे आने बाद करशुं। तो आपणे लखीए, पहेलुं स्टेप आपणुं लखीए 3x - y + 11 અને -y - 11 નો સરવાળો કરતા આપણે આ બંનેનો સરવાળો કરીએ તો લખીએ 3x - y + 11 વત્તાની નિશાની -y - 11। સરવાળાની નિશાની છે એટલે કૌંસની નિશાની કોઈ પણ ચેન્જ થતી નથી। આપણે આગળ વાત કરશું ત્યારે આ કૌંસની નિશાનીઓ આપણે બધાની ચેન્જ કરી નાખશું, સરવાળામાં ચેન્જ થતી નથી। આપણે એઝ ઇટ ઇઝ લખી દઈએ 3x - y - 11 જે નિશાની હતી એ જ મેં લખી નાખી। હકીકતે નિયમ એવો થાય છે વત્તા ગુણ્યા ઓછા એટલે કે ઓછા નિયમ પ્રમાણે આ રીતે છે। પણ આપણે ખાલી યાદ રાખવા પૂરતું આપણે શું કરીએ છીએ, સરવાળો હોય તો એની જ નિશાની, બાદ બાકી હોય તો નિશાનીઓ ઉલટાવી નાખીએ। હવે આપણે સજાતીય પદો ભેગા કરી લઈએ। 3x ને 3x છે, આ વાય અને વાય ને બેને ભેગા કરી દઈએ ઋણ વાય વત્તા અગિયાર ઓછા અગિયાર। જો તો હવે 3x ના 3x એમનેમ બે વાર વાય છે તો કેટલા થશે 2y ને નિશાની તો કે ઓછાની, વત્તા અગિયાર ને ઓછા અગિયાર તો ઉડી જશે। તો આપણને પહેલો જવાબ મળ્યો 3x - 2y। આપણને એવું કીધું છે ને આ બંનેના સરવાળામાંથી આને બાદ કરવાનું છે। તો હવે આપણો બીજો સ્ટેપ આપણે શું લખીએ, 3x - 2y માંથી આ બંનેના સરવાળામાંથી આપણને બાદ કરવાનું કીધું હતું તો એ બંનેનો આપણે સરવાળો તો કરી લીધો, શું બાદ કરીએ તો કે 3x - y - 11 બાદ કરતા તો આપણે લખીએ 3x - 2y - 3x - y - 11 છે તો આ બધી જ નિશાનીઓ ચેન્જ થશે તો આપણે લખીએ 3x - 2y તો 3x ની નિશાની થઈ ગઈ ઋણ ધન છે, વાય કેવા છે ઋણ તો એની પણ આપણે કરી દઈએ ધન વાય, અગિયાર કેવા છે એ પણ ઋણ અથવા તો ઓછા છે એને પણ આપણે કરી દઈએ વત્તા। જો 3 ની નિશાનીઓ મેં ચેન્જ કરી દીધી તો હવે આપણે સજાતીય પદો ભેગા કરીએ 3x અને બીજું સજાતીય પદ છે -3x પછી એના પછી આપણે વાય વાળું પદ લખીએ -2y - y અને - 11 3x 3x ઉડી જાય તો -2y માંથી 1y આપણે કાઢી નાખો તો જવાબ આવે -y - 11। તો આના સરવાળામાંથી આને બાદ કરતા આપણને શું જવાબ મળ્યો -y - 11। વિડીયોને પોઝ કરી એ દાખલો તમારી નોંધપોથી ઉતારી લ્યો, વિડીયો ચાલુ રહેવા દેજો, બી દાખલો પણ આપણે આ જ વિડીયોમાં ગણીએ। બાળમિત્રો આપણે એ દાખલો જોયા બાદ હવે આપણે બી દાખલો જોઈએ। તો બી દાખલામાં આપણને એવું કીધું છે કે 4 + 3x અને 5 - 4x - 2x² સરવાળામાંથી એટલે કે આ બંનેનો આપણે પહેલા સરવાળો કરવાનો છે 3x² - 5x અને -x² - 2x - 5 નો સરવાળો બાદ કરવાનો એટલે ટોટલ આપણે 3 દાખલા ગણા છે। આ બંનેનો પહેલા સરવાળો કરશું પછી આ બંનેનો સરવાળો કરશું અને બંનેના જવાબની આપણે બાદબાકી કરશું। તો આપણે દાખલો ગણવાની ચાલુ કરીએ અને એ પહેલા જો હજી તમે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલું સબસ્ક્રાઇબ બટન ક્લિક કરો અને બાજુનો બેલ આઇકન પણ દબાવો કે જેથી કરીને
તમને આ પ્રકારના વિડીયોના નોટિફિકેશનો મળતા રહે. તો પહેલા આપણે લખીએ 4 + 3x અને 5 - 4x + 2x વર્ગ નો સરવાળો કરતા. આપણે આનો સરવાળો કરીએ, બરાબર 4 + 3x + 5 - 4x + 2x નો વર્ગ. સરવાળો છે મતલબ કે કૌંસની એક પણ નિશાનીઓ બદલશે નહીં. તો આપણે લખીએ 4 + 3x + 5 - 4x + 2x નો વર્ગ. જેમ છે એમ જ મેં લખી દીધું. જો અહીંયા બાદબાકી આપણે છેલ્લે કરવાનું, બાદ કરો એવો શબ્દ છે, ત્યારે આપણી નિશાનીઓ બદલશે. અત્યારે આપણી નિશાનીઓમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ થશે નહીં. સજાતીય પદો ભેગા કરીએ તો કે 4 + 5 આ બંને સંખ્યાઓને ભેગી કરી દીધી. એક્સ વાળું પદ આપણે લઈ લઈએ 3x, અને બીજું એક્સ વાળું પદ કયું છે તો કે -4x, અને છેલ્લે શું વધે છે આપણી પાસે તો કે -2x નો વર્ગ. સાદું રૂપ આપી દઈએ 4 ને 5 9, વત્તા 3x માંથી 4x જાય, 3x માંથી 4x જાય તો -x + 2x નો વર્ગ. આ આપણને પહેલા દાખલાનો સરવાળો મળી ગયો. આપણે અહીં અંડરલાઈન કરીને એને અલગ કરી દઈએ. હવે આપણને એવું કીધું છે કે 3x² - 5x અને -x² - 2x - 5 નો સરવાળો એમાંથી બાદ કરવાનો છે. તો આનો પણ આપણે સરવાળો કરી લઈએ. 3x² - 5x અને -x² - 2x - 5 નો સરવાળો કરતા. તો આપણે લખીએ 3x² - 5x → સરવાળો કીધો છે એટલે વત્તા -x² - 2x - 5. તો હવે આપણે શું કરી શકાય, આ સરવાળાની નિશાની છે મતલબ કે અંદરની કોઈ પણ નિશાનીઓ ચેન્જ થશે નહીં. તો આપણે લખીએ 3x² - 5x - x² - 2x - 5. એક લાઈનમાં આવી ગયું. હવે આપણે શું કરી શકીએ કે સજાતીય પદોને ભેગા કરીએ, મતલબ કે એક્સ વર્ગ વાળું પદ એટલે કે 3x² અને બીજું એક્સ વાળું પદ કયું છે એક્સ વર્ગ વાળું તો કે x² આ બંને પદો આપણે ભેગા કરી લીધા. હવે આપણે એક્સ વાળું પદ ભેગું કરીએ તો કે 5x અને અહીંયા છે -2x અને છેલ્લું આપણું પદ વધે છે -5. સાદું રૂપ આપીએ 3x² માંથી -x² કાઢીએ તો જવાબ આવે 2x² અને -5x માંથી -2x કાઢીએ તો જવાબ આવે -3x. કઈ રીતે આવ્યા તો કે સરખી નિશાની નથી, અલગ નિશાની છે. અલગ નિશાની એટલે બાદ બાકી, 5 માંથી 2 જાય તો 3, મોટી સંખ્યાની નિશાની એટલે કે -3 અને -5 ના 5. તો આપણો બીજો જવાબ પણ આવી ગયો. હવે આપણને એવું કીધું છે કે આ બંનેના સરવાળામાંથી પહેલા રકમના સરવાળામાંથી બીજી રકમનો સરવાળો બાદ કરવાનો છે. મતલબ આ પહેલી રકમના સરવાળાના જવાબમાંથી આપણે બીજી રકમના સરવાળાનો જવાબ બાદ કરીએ તો આપણે લખીએ પહેલી રકમનો જવાબ શું આવ્યો હતો તો કે 9 - x + 2x² માંથી આપણે શું બાદ કરવાનું છે, બીજી રકમનો સરવાળો કે 2x² - 3x + 5. 2x² - 3x + 5 બાદ કરતા. તો હવે આપણે લખીએ 9 - x² - 2x² - 2x² - 3x + 5. બાદ કરવાનું કીધું છે, બાદ બાકીની નિશાની આપણે વચ્ચે કરી, એનો મતલબ શું થશે, કૌંસના બધા જ રકમની નિશાનીઓ ચેન્જ થશે. અહીંયા બે જગ્યાએ સરવાળો હતો તો આપણે એઝ ઇટ ઇઝ જેવો કૌંસ હતો એવો જ નીચે લખતા હતા. અહીંયા નિશાનીઓ આપણે ચેન્જ કરી દઈએ તો લખીએ 9 - x² - 2x² ધન છે તો શું બની જશે -2x² ઋણ છે તો શું બની જશે -3x - 5. જો અમે બધાની નિશાનીઓ ચેન્જ કરી નાખી, આને ઋણ આપી દીધી, અહીંયા ઋણ હતી તો ધન કરી દીધી, ધન હતી તો ઋણ કરી દીધી. હવે શું કરીએ તો કે સજાતીય પદોને ભેગા કરીએ. સજાતીય પદો એટલે કે 9 અને અહીંયા છે -5, આ બંનેને આપણે ભેગા કરી લીધા. હવે એક્સ વાળું પદ લઈએ -x અને બીજું એક્સ વાળું પદ ક્યાં છે
तो के 3x, तो के वत्ता 3x, x वर्ग वाळु पद लईए, वत्ता 2x नो वर्ग ओछा 2x नो वर्ग, तो 9 माथी 5 जाए, तो जवाब आवे 4, ओछा x माथी 3x काढो, अने आ रीते ना करवू होय तो आपणे नियम प्रमाणे चाहिए, बन्ने निशानीओ अलग, मतलब के बादबाकी 3 माथी 1 जाए, तो 2x मोटी संख्या नी निशानी मोटा छे 3 एनी निशानी छे वत्ता, माटे के आने पण आपणे करी दईए वत्ता, અહીંયા છે 2x વર્ગ ઓછા 2x વર્ગ, આ બંને તો સરખા સરખા છે તો ઉડાડી દે, બસ આપણો જવાબ આવી ગયો 4 વત્તા 2x. વિડીયોને પોઝ કરી છઠ્ઠાનો બી પણ તમારી નોંધપોથીમાં ઉતારી લો, ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો. 12.3 નો પહેલો દાખલો આનું શૂટિંગ જેવું કમ્પ્લીટ થશે એવી એની લિંક હું ફોટો સ્વરૂપે મૂકી દઈશ, ટચ કરશો એટલે જોઈ શકાશે. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઇક કરો, જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો, અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.